गुड मॉर्निंग सर स्टूडेंट्स पीपीसवाणी विद्यालय धोरण 12 आर्ट्स मनोविज्ञान पाठ 5 मनोभार अने स्वास्थ्य लेक्चर नंबर छे 5 આપણે મનોભાર અને સ્વાસ્થ્ય એના વિશે ઘણી બધી વાતો કરી ચૂક્યા આજના આપણા આ લેક્ચરમાં આજે આપણે મનોભારના પ્રકારો વિશે વાત કરવાના છીએ ટાઇપ્સ ઓફ સ્ટ્રેસ મનોભાર કઈ રીતે ઉદ્ભવે છે તેની સામે આપણે કઈ રીતે પ્રતિક્રિયા આપી હવે મનોભાર કઈ કઈ ટાઇપ્સના હોય છે મનોભાર જે કઈ પણ ઉદ્ભવે છે તો તે આપણે કઈ કઈ રીતે અનુભવાય છે એના કેટલા પ્રકારો છે તો તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ મનોભારમાં કુલ 3 પ્રકારો આપેલા છે હતાશા સંઘર્ષ અને દબાણ આમ કુલ 3 પ્રકારે મનોભાર ઉદ્ભવાય છે અને તેના પ્રકારો આપણને ગમે તે રીતે માનસિક સંતુલનને બગાડી દે છે અને માનસિક ક્રિયાઓ જે ગડબડ આપણા મનોવ્યાપારમાં ચાલે છે તો એ આ પ્રમાણે અનુભવાય છે એમાં પહેલું છે હતાશા જેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા ચેપ્ટર જ્યારે શરૂ થયું ત્યારે આપણે કરી હતી હતાશામાં છે આપણે કહીએ ને નિરાશ થઈ જાય દુઃખી દેખાય બરાબર હું તમને ઘણી વખત કહું છું કે તમે સેડ સોંગ બહુ બધા જુઓ છો બરાબર અને સેડ સોંગમાં જે વ્યક્તિ જે પ્રમાણેનું વર્તન કરે જે હતાશ ઉદાસ નિરાશ દેખાય કોઈ પણ કાર્યમાં તેનું મન ન લાગે જે કંઈ પણ પરિસ્થિતિ અનુભવાય છે બરાબર તો એ હતાશાને તમે સારી રીતે પરખી શકો છો જાણી શકો છો હતાશામાં શું છે કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાને કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ શું કીધું અહીંયા કે લક્ષ્યની પ્રાપ્તિના માર્ગમાં જે કંઈ પણ અવરોધ અનુભવાય છે અને એ અવરોધના પરિણામે વ્યક્તિ જે કંઈ પણ માનસિક રીતે પોતે માનસિક પરિસ્થિતિને પહોંચી વળતી નથી અને એના શરીરમાં એના મગજમાં જે કંઈ પણ સંઘર્ષ ચાલે છે લક્ષ્યને પહોંચી વળવા માટે એ જે કંઈ પણ ક્રિયા કરે છે અને તેમાં તે નાસીપાસ થાય છે અથવા તો એ લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી તો એ સમય દરમિયાન જે એની માનસિક સ્થિતિ ઉદ્ભવે છે તો તેને આપણે હતાશા કહીશું ફરી લક્ષ્યની પ્રાપ્તિ કોઈ પણ લક્ષ્ય તમે ધ્યેય સિદ્ધ કરવા માંગતા હોય અને તેના માર્ગમાં આવતા અવરોધો કે અડચણો જે પણ અનુભવાય તેને કારણે શું થાય છે લક્ષ્યને સુધી આપણે પહોંચી શકતા નથી અને કે એને કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ અથવા તો માનસિક ગડમઠલ જેને આપણે હતાશા એ નામે ઓળખીશું અહીંયા વાત કરી છે સાથે ચોપડીમાં જોતા જજો માનવી પ્રેરણાઓથી પ્રેરાઈને વર્તન કરે છે પ્રેરણા પ્રેરણા એટલે શું કોઈ વ્યક્તિ આપણને ઇન્સ્પિરેશન આપણને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે કોઈ વસ્તુ માટે અગાઉથી આપણને પરિચિત કરાવી દે અને એ કાર્ય કરવા માટે આપણને માનસિક રીતે સજ્જ કરે તૈયાર કરે બરાબર તમે ગુજરાતીમાં જે વાક્યના પ્રકારો શીખી ગયેલા બરાબર તો તેમાં પ્રેરક વાક્ય પણ આવે છે વિધાન વાક્ય નિષેધ વાક્ય બરાબર તેની સાથે પ્રેરક વાક્ય આવે છે પ્રેરકમાં શું કોઈ વ્યક્તિ દ્વારા આપણે પ્રેરાઈને કાર્ય કરીએ બરાબર ગીતા હાથ ધોવે છે મમ્મી ગીતાને હાથ ધોવા માટે આગ્રહ કરે છે તો તેમાં મમ્મી એ શું છે પ્રેરક છે બરાબર તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ આપણને એ કાર્ય કરવા માટે આગળ શું કહેવાય ધક્કો મારે સાદી ભાષામાં કહીએ તો એ આપણને આગળ ધકેલવા માટે જે પાછળથી પુશ મીન્સ કે પાછળથી બળ લગાડવામાં આવે તેને પ્રેરણા કહીશું અહીંયા વાત કરેલી છે કે કોઈ વ્યક્તિ પ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે કોઈ વ્યક્તિ પ્રવચન સાંભળીને પોતાના એલ્ડર પોતાના સ્વજન પોતાના મોટા ભાઈ પિતા માતા જે કંઈ પણથી એ પ્રભાવિત હોય તેનાથી પ્રેરાઈને વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પ્રેરાય તો પ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરવા માટે સજ્જ થાય છે અને આ પ્રેરણાઓ શારીરિક હોઈ શકે માનસિક હોઈ શકે સામાજિક હોઈ શકે ઘણા બધા પ્રકારની હોઈ શકે સમાજના કાર્યને પાર પાડવા માટે કોઈ વ્યક્તિ કોઈ સંત કોઈ મહાત્મા એવા વ્યક્તિથી પ્રેરાઈને સમાજનો ઉદ્ધાર કરવા માટે કોઈ વ્યક્તિ સામાજિક કાર્ય કરે અથવા તો પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાતોને
કારણે પણ કોઈ વ્યક્તિ અન્યનું જોઈને પોતે પણ કાર્ય કરવા માટે પ્રેરાય તો એને પણ પ્રેરણા જ કહીશું. બરાબર, અન્યને જોઈને આપણે કોઈ કાર્ય કરવા માટે પ્રેરાઈએ, બરાબર, તો એ પણ એક પ્રકારની પ્રેરણા જ છે. પ્રેરણા કે જરૂરિયાતને પૂર્ણ કરવા વ્યક્તિ લક્ષ્યની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરે છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ભૂખ કે તરસને સંતોષવા માટે તમે રસોડા સુધી જાઓ છો અને તમારી ભૂખને શાંત કરો છો. બરાબર, ભૂખ કે તરસની ઈચ્છાની માંગણી તેને સંતોષવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરે પરંતુ તે ન સંતોષાય, લક્ષ્ય સુધી પહોંચી ન શકાય, બરાબર, લક્ષ્યની પ્રાપ્તિ માટેના અવરોધ ઉત્પન્ન થાય તો તે અવરોધને પરિણામે શું થાય છે, હતાશા જન્મે છે. જે કંઈ પણ દુનિયામાં કાર્ય કરવા માટે કોઈ પણ વ્યક્તિ પ્રેરાય છે, જરૂરી નથી કે ભૂખને તરસ જ, ભૂખને તરસ એ આપણા અત્યંત અગત્યના પરિબળો છે. ભૂખ, તરસ, જાતીયતા અને ઊંઘ, બરાબર, તો એ દરરોજની અવેલેબલ એવી જરૂરિયાત છે. પણ એના સિવાયના ઘણા બધા પરિબળો છે. કોઈ વ્યક્તિને એક સફળ વ્યક્તિ બનવું હોય, પૈસાદાર વ્યક્તિ બનવું હોય, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી હોય છે, એવા તો ઘણા કેટલા પરિબળો છે. કોઈને ડૉક્ટર બનવું હોય છે, કોઈને એક સારા સંત સમાજ સુધારાકર બનવું હોય છે, અથવા તો એવા તો દુનિયામાં એવા કેટલાય પ્રોફેશન્સ છે જ્યાં સુધી વ્યક્તિને પહોંચી વળવા માટે પોતે તનતોડ મહેનત કરે છે. પણ કોઈવાર સામાજિક પરિસ્થિતિ, કોઈવાર ઘરની એવી આર્થિક પરિસ્થિતિ, કોઈવાર પોતાની શારીરિક એવી ખામી જેને કારણે વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી શકતો ન હોય, તો એ સમય દરમિયાન જે કંઈ પણ ઊભી થતી માનસિક પરિસ્થિતિ છે તો તેને આપણે હતાશા કહીશું. ડૉક્ટર બનવાની કોઈ વ્યક્તિની ઈચ્છા હોય, ખૂબ હોશિયાર વ્યક્તિ હોય પણ સાયન્સમાં એડમિશન માટે એના ટ્યુશન્સ ચોપડા છે, એની જે ઘણી મોટી ફી છે તે ભરવા માટે કોઈ વ્યક્તિ સક્ષમ ન હોય, નાના ભેળ તેને અનુભવાય અને લક્ષ્ય સુધી તે પહોંચી શકતો નથી, તેનામાં ટેલેન્ટ છે પણ પૈસા નથી, તો ત્યારે શું થાય છે, માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે જેને આપણે હતાશા કહીશું. તો આવા હતાશાના કારણો વ્યક્તિગત હોઈ શકે અથવા તો વાતાવરણજન્ય પણ હોઈ શકે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કોઈ વ્યક્તિ ફિલ્મમાં કોઈને હીરો હિરોઈન બનવું હોય પણ એની પાસે એવો શાર્પ માઇન્ડેડ એવો બોડી લેંગ્વેજ કે એવો ચહેરો એવું કશું ન હોય, અથવા તો તેને ગાયક બનવું હોય પણ એનો અવાજ સારો એટલો બધો ન હોય, જેવી રીતે કે લતા મંગેશકર, બરાબર, જેને આપણે સૌ સારા સિંગર તરીકે ઓળખીએ છીએ, જે દેખાવમાં એટલા બધા સારા નથી પણ તેનો અવાજ એટલે કંઠ એકદમ મધુરો છે. તો કોઈ વ્યક્તિ આ રીતે હીરો કે હિરોઈન ન બની શકે તો એક સિંગર પણ બની શકે છે. પોતાને ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્મ ઉદ્યોગમાં આવવું હોય પણ એના માટે ગુડ લુકિંગ જોઈએ પણ તે ન હોય, તો તે વ્યક્તિ એક સારો, એમાં શું છે, એક સારો ચહેરો, આવડત, કૌશલ્ય જોઈએ, અભિનયની એક્ટિંગ જોઈએ. જે વ્યક્તિ પાસે ન હોય તો તે પણ અનઆવડત, બિન આવડત ઉપયોગી થઈ જાય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે લક્ષ્ય પ્રાપ્તિ એવું કંઈ નહીં કે માત્ર હીરો કે હિરોઈન, તમને ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું, એવી રીતે એન્જિનિયર કે કોઈ પણ દુનિયામાં એવું કોઈ પણ સાધન આપણે તેને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરીએ છીએ પણ એ મહેનત આપણી કોઈ પણ પ્રકારે કારગત લાગતી નથી, તો તે સમય દરમિયાન વ્યક્તિ હતાશ થઈ જાય છે. એ જ રીતે સમાજના કેટલાક નીતિ નિયમો હોય. હવે પહેલાની વાત કરીએ તો મુસ્લિમ સ્ત્રીઓ ક્યારેય પણ ફિલ્મ ઉદ્યોગમાં આવતી ન હતી, બરાબર, મુસ્લિમ સ્ત્રીઓ ક્યારેય પણ નોકરી કરતી ન હતી, પણ હવે તો એ લોકોને એટલી બધી લેડીઝોને છૂટ છે, બરાબર, જે ફિલ્મ ઉદ્યોગમાં આવી શકે છે, ઘણા એવા કાર્ય કરી શકે છે, ભણી શકે છે, સાથે નોકરી કરી શકે છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે પહેલે એવી માનસિક પરિસ્થિતિ હતી જે શું હતી, સામાજિકતાને લઈને લોકો તેને નોકરી કરાવતા ન હતા, પણ હવે એવું કશું જ રહ્યું નથી, બરાબર. દરેક વ્યક્તિ પોતાની વાતાવરણજન્ય ક્રિયાઓને પણ અવગણીને પોતાનું કાર્ય કરવા માટે પ્રેરાય છે. સમાજના કેટલાક નીતિ નિયમો કે ધરાધોરણો હોય છે. પહેલાના જમાનામાં મુસ્લિમ તો શું, કોઈ પણ વર્ગની સ્ત્રીઓને ભણાવવાથી માંડીને કે નોકરી કરવા માંડીને કોઈ પણ પ્રકારની છૂટછાટ ન હતી, પણ એ નીતિ નિયમો કેવા, એ લોકોના લક્ષ્યની પ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઊભા કરતા હતા, બરાબર. અને લક્ષ્યની પ્રાપ્તિ કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સ્ત્રીને મળી શકતી ન હતી, ત્યારે એ લોકો માનસિક પરિસ્થિતિ, માનસિક તાણ અનુભવતા હતા એવું આપણે કહી શકીએ. તો આ રીતે સમાજના જે કંઈ નીતિ નિયમો છે, જે કંઈ પણ ઘરનું વાતાવરણ છે, નાનાની ભીડ અનુભવાય છે, પોતાની શારીરિક કે માનસિક એવી અમુક ખામીઓ હોય તો તેને કારણે વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી ન શકે ત્યારે તે માનસિક રીતે હતાશ થઈ જાય છે.
હતાશાની અસરો હળવી કે તીવ્ર હોઈ શકે. વધારે પડતી કોઈ વ્યક્તિ રિલેક્સ લઈ લે વ્યક્તિના પોતાના પર આધાર છે. જો વ્યક્તિ માનસિક પરિસ્થિતિને એકદમ હળવી રીતે લઈ લે તો હતાશા ક્યાંય નથી, પણ એને વધારે પોતાના મગજ પર લઈ લે તો એ માનસિક રીતે ગવાઈ જાય છે, તો એ હતાશા એના માટે તીવ્ર બની જતી હોય છે. હળવી કે નજીવી હતાશા વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવી નાખે છે. રોજબરોજની પ્રવૃત્તિમાં કોઈ વાર તમે યોગ્ય સમય યોગ્ય ટાઈમ પર તમારી ક્રિયા કરી શકતા ન હોય, બરાબર, યોગ્ય ટાઈમ પર તમને બહુ ભૂખ લાગી હોય અને તમને જમવાનું ન મળે, બહુ જ ગરમી હોય અને તમને પાણી ન મળે, શું છે આ? એના કારણે તમે હતાશ થાવ રોજબરોજની ક્રિયાઓ, બરાબર. રોજબરોજની ક્રિયાઓમાં જે કંઈ પણ તમારી રોજિંદી રૂટીન હોય અને તેમાં તમે જો લક્ષ્યની પ્રાપ્તિમાં નાના નાના કાર્યોમાં પણ તમને જો અવરોધો અનુભવાય તો તમે રોજબરોજ તેનાથી પરેશાન થાવ છો, હતાશા અનુભવો છો, એવું આપણે કહી શકીએ. એ જ પ્રમાણે હતાશાની તીવ્ર બહુ મોટી અસર હોય, માનસિક ધક્કો લાગેલો હોય, કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય, અચાનક કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયું હોય, કોઈ ગેસ દુર્ઘટના કે એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કે પાણીમાં ડૂબી જવું કે કોઈ પણ એવો અગત્યજનક સમાચાર વ્યક્તિને તીવ્ર હતાશા તરફ લઈ જાય છે, જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને બગાડે છે અને સમગ્ર અસ્તિત્વને પણ ઘણી વખત હાનિકારક થઈ જાય છે, નુકસાનકારક બનાવી દેતું હોય છે. એટલે હતાશાની પરિસ્થિતિ વ્યક્તિને મોટે ભાગે તો લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધરૂપ બનતી હોય છે, બરાબર. આઈ હોપ યુ આર ક્લિયર. આગળ બીજું છે સંઘર્ષ. સંઘર્ષની પરિસ્થિતિ, સંઘર્ષ મીન્સ કે એક પ્રકારનો ઝઘડો જેને આપણે કહી શકીએ. સંઘર્ષની પરિસ્થિતિમાં હંમેશા એક પ્રકારે માનસિક ગડમઠલ વધારે હોય છે. એમાં અહીંયા વાત કરી છે કે એક કરતાં વધારે વિકલ્પો હોય અને અનિર્ણયાત્મક પરિસ્થિતિ વ્યક્તિને અનુભવાય, બરાબર, ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ બગડે છે. એક કરતાં વધારે વિકલ્પો હોય અને એ બધા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે? અનિર્ણયાત્મક. વ્યક્તિ પોતે યોગ્ય ડિસિઝન લઈ શકતી નથી, તો ત્યારે જે માનસિક પરિસ્થિતિ અનુભવાય તેને અહીંયા સંઘર્ષના અર્થમાં કહેવામાં આવેલું છે. સંઘર્ષના પાછા ત્રણ પ્રકારો છે, અભિગમન અને અભિગમન સંઘર્ષ, બીજું વિગમન અને વિગમન સંઘર્ષ, અને ત્રીજા પ્રકારનું અભિગમન અને વિગમન પ્રકારનું સંઘર્ષ. આ ત્રણ પ્રકારના સંઘર્ષો અહીં વર્ણવવામાં આવેલા છે. જોઈએ આપણે, પહેલે તો સંઘર્ષની વાત કરીએ તો વ્યક્તિ સમક્ષ જ્યારે બેથી વધારે વિકલ્પો હોય તેમાંથી કોઈ પણ એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય અને તેમાં જે વ્યક્તિને યોગ્ય ડિસિઝન પાવર એ લઈ શકતો ન હોય, અનિર્ણયાત્મક પરિસ્થિતિ હોય, ત્યારે તે સંઘર્ષ અનુભવે છે એમ કહી શકાય. સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ બે કે બેથી વધારે વિકલ્પો હોય છે, બરાબર, અને કોઈ એકની જ પસંદગી તે સરળ રીતે કરી શકતો નથી અને ત્યારે તેને માનસિક સંઘર્ષ અનુભવાય છે. અને આ સંઘર્ષ જો લાંબા સમય ગાળા સુધી ચાલુ રહે તો વ્યક્તિ આવેગાત્મક સમતુલા ગુમાવે છે. આવેગાત્મક સમતુલા, વ્યક્તિ યોગ્ય ડિસિઝન લઈ શકતો ન હોય ત્યારે તેની સંઘર્ષની પરિસ્થિતિ વધારે ઉદ્ભવે છે અને તેને કારણે મનોભાર ઉદ્ભવે છે. જોઈએ આપણે, પહેલું અભિગમન અભિગમન સંઘર્ષ, તેમાં અભિગમન અભિગમન સંઘર્ષ, વિગમન વિગમન સંઘર્ષ અને અભિગમન વિગમન સંઘર્ષ. તેમાં પહેલું અભિગમન અભિગમન સંઘર્ષ. અભિગમન મીન્સ કે હકારાત્મક અહીંયા આપણે લઈશું. બંને જે વિકલ્પો છે, બરાબર, તો બે વિકલ્પો વ્યક્તિની સમક્ષ આપવામાં આવે, બંને વિકલ્પ તેને પસંદ છે પણ ચૂઝ કરવાનો એક જ છે. સમજો વાતને, વ્યક્તિની પાસે ઓલરેડી બે વિકલ્પ છે અને બંને વિકલ્પ તેને ગમે છે પણ પસંદ કરવાનો કેવો? એક જ છે. તો એક વસ્તુને તેને જતી કરવી પડે ત્યારે તેનામાં શું થાય છે કે માનસિક સંતુલા જેને મનોભાર અનુભવાય છે એને બંને જોઈએ છે, બરાબર. દૂધમાં પણ પગ રાખવો છે અને દહીંમાં પણ પગ રાખવો છે, આપણે કહીએ ને સાદી ભાષામાં, પણ બંને વસ્તુ એકસાથે મળી શકતી નથી, બરાબર. કાં દૂધ લો કાં દહીં લો, એક જ વસ્તુ તેને મળી શકે એમ છે. તો ત્યારે અભિગમન અભિગમન નામનો સંઘર્ષ અનુભવાય છે. અહીંયા વાત કરી છે કે રજાના દિવસે તમારે મિત્રો સાથે પણ ફરવા જવું છે અને ઘરના કુટુંબના સભ્યો સાથે તમને પિક્ચર જવા માટે પણ બધા એકસાથે નિર્ણય લે છે. તો તમે તમારા મિત્રોની સાથે ઓલરેડી નક્કી કરી આવ્યા હોય
બરાબર કે પિકનિક પર જવું છે અને ઘરના સભ્યોની સાથે બધા નક્કી કરે છે કે આપણે આજે બધા પિક્ચર જોવા જઈએ તો તમને તમારા મિત્રોની સાથે પણ જવું છે એક જ દિવસે બંને પરિસ્થિતિ આવી બરાબર તો મિત્રો સાથે તમે જે જવાનું હતું અને ઘરના સભ્યોએ પણ નક્કી કર્યું જવાનું બહાર તમને બંનેની સાથે જવું છે તમને તમારા મિત્રો જોડે પણ લગાવ છે અને કુટુંબના સભ્યો જોડે પણ લગાવ છે તો હવે તમને એક જ દિવસે બેમાંથી કોની સાથે જવું એક જ સમયે બરાબર મિત્રોને તમે ચૂઝ કરશો કે તમારા કુટુંબના સભ્યોની સાથે તમે પિક્ચર જોવા માટે જશો બરાબર તો તમને બંને વસ્તુ ગમે છે પણ તમારે કોઈ પણ એક વસ્તુને એક જ સમયે ચૂઝ કરવાની છે કે મિત્રો સાથે તમે પિકનિક મનાવવા જાઓ કે ઘરના સભ્યો સાથે તમે પિક્ચર જોવા માટે જાઓ તો જવાનું તો છે બહાર જ એન્જોય જ કરવાનું છે પણ એન્જોયના બંને બંને પ્રકારો છે મિત્રો સાથે એન્જોય અનમોલ હોય છે કુટુંબના સભ્યોની સાથે એન્જોય સલામત હોય છે તો બંને પરિસ્થિતિમાં વ્યક્તિ જ્યારે આવો સંઘર્ષ અનુભવે તેને અભિગમન અભિગમન સંઘર્ષ કહે છે બંને વસ્તુ હકારાત્મક હોય અને બેમાંથી કોઈ પણ એક વસ્તુ ચૂઝ કરવાની હોય છે ત્યાર પછી બીજું વિગમન વિગમન સંઘર્ષ વિગમન વિગમન સંઘર્ષમાં વ્યક્તિની પાસે જેમ અભિગમનમાં બંને હકારાત્મક હતું તેમ વિગમન વિગમનમાં બંને વસ્તુ નેગેટિવ હોય બંને વસ્તુ તમને અણગમતી હોય તેમ છતાં તમારે કોઈ પણ એક વસ્તુને પર્ટિક્યુલર ચૂઝ કરવાનું હોય છે ફરીથી વિગમન વિગમનમાં બંને વસ્તુ નેગેટિવ હોય છે બંને વિકલ્પો નેગેટિવ હોય છે તેમ છતાં તમારે બેમાંથી કોઈ એક વસ્તુને એક વિકલ્પને કમ્પલસરી ચૂઝ પસંદગી આપવાની હોય છે ત્યારે તેને વિગમન 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 પ્રકારનો સંઘર્ષ કહેવામાં આવે છે આપણે કહીએ ને આગળ ખાય ને પાછળ કૂવો ખાઈમાં પણ મરવાનું છે કૂવામાં પણ જઈને પડવાનું છે તો બેમાંથી કોઈ એક જગ્યાએ પડવાનું છે ચૂઝ આપણે કહીએ ને તમારે પસંદગી ઉતારવાની છે બરાબર એની વસ્તુ છે ચોઈસ ઇઝ યોર બરાબર તમે જેમ કહો તેમ એઝ યુ વિશ તમારે જ્યાં જવું હોય ત્યાં તો વિગમન વિગમન આવો પ્રકારનો સંઘર્ષ બે વસ્તુની પસંદગી એક સાથે તમને ગમતી નથી પણ બંનેમાંથી તમારે કોઈ એક વસ્તુનો જ્યારે આવો સંઘર્ષ ઊભો થાય કે બંનેમાંથી કોઈ એકની પસંદગી તો કરવી જ પડે છે બરાબર ત્યારે આવી પરિસ્થિતિ અનુભવાય છે દાખલા તરીકે તમે અત્યારે બેકાર બેસેલા છો ને તમને કોઈ ઓછા પગારવાળી નોકરી મળે બરાબર તો બેકાર બેસી રહેવું છે કે ઓછા પગારની નોકરી તમારે સ્વીકારવી છે એવી ઘણી વખત પરિસ્થિતિ ઉદ્ભવાય તમારી અપેક્ષા પ્રમાણે તમને સેલેરી ન મળે અને તમે બેકાર બેસી રહેવાનું તમને પોસાય એમ નથી તો બેકાર બેસી રહેવું એના કરતાં નવી મોટી કોઈ પણ નોકરી કરી લેવી બરાબર એવું આપણને જ્યારે સમજમાં આવે આપણને એવું ભાન થાય તો ત્યારે વિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ અનુભવાય છે તદ્દન બેકાર બેસી રહેવું ને ઘરના લોકોની દાંત ખાવી એના કરતાં તો જે કંઈ નોકરી મળી તે ઓછા પગારની સ્વીકારી લો પછી નવી નોકરી લાગે ત્યારે જોયું જશે એવું પણ ઘણા વ્યક્તિઓ વિચારતા હોય છે તો તે સમય દરમિયાન અણગમતી પરિસ્થિતિને પણ આપણે કેટલીક વાર અપનાવી લેવી પડે છે તો આવા પ્રકારની નિગમન વિગમન પ્રકારની પરિસ્થિતિ અનુભવાય છે જોવા જાય તો બેકારી નથી બેસવું અને ઓછા પગારની નોકરી નથી સ્વીકારવી બેમાંથી એક પણ નથી જોઈતું આપણને પણ તેમ છતાં પણ કંઈ ન કરે એના કરતાં કંઈક તો કરવું પડે ને બરાબર એટલે ઓછા પગારની વ્યક્તિ કોમ અને નોકરી સ્વીકારી લે છે તો આવા પ્રકારની જ્યારે પરિસ્થિતિ અનુભવાય ત્યારે આપણે તેને વિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહીશું ત્યાર પછી જે ત્રીજો છે અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ એક વસ્તુ હકારાત્મક છે અભિગમન અને વિગમન મીન્સ કે એક વસ્તુ તમને માટે નેગેટિવ છે જે તમને પસંદ નથી તો એક પસંદ છે અને એક નાપસંદ છે એમ બંને પ્રકારના વિકલ્પો તમારી સામે છે અને તે સમય દરમિયાન તમને ચૂઝ કરવામાં જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે તો ત્યારે જે મનોભાર અનુભવાય છે તેને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહે છે હવે અહીંયા એક વસ્તુ આકર્ષક અને એક વસ્તુ અનાકર્ષક એક વસ્તુ ગમે છે ને એક વસ્તુ નથી ગમતી એવી પરિસ્થિતિ કહેવાય છે અહીંયા ઉદાહરણ આપેલું છે કે લગ્ન કરવા સૌ કોઈને ગમે છે બરાબર અભિગમન પણ એને માટેની જવાબદારી વ્યક્તિને નિભાવવી યોગ્ય લાગતી નથી તેને શું કહીશું વિગમન લગ્ન કરવા ગમે છે કોઈ યુવકને પણ એનાથી જે પરિસ્થિતિ જે ઝંઝટ જે જવાબદારી જિંદગીભરની રોજબરોજની તો તેનાથી દૂર રહેવા માંગે છે તો એક વસ્તુ ગમે છે લગ્ન કરવાની બીજી બાજુ તેની જવાબદારી નિભાવવી નથી બીજું કે સારો એવો કોઈ ફ્લેટ કોઈ વ્યક્તિને પસંદ આવી જાય બીજું ઉદાહરણ અને તેનું મેન્ટેનન્સ ભાડું તેને પોસાય એમ ન હોય બરાબર
એનો જે વ્યક્તિને ઘરનું રોલિંગ ચલાવવાનું પછી તેને ભારે પડી જાય મેન્ટેનન્સ ખર્ચ આપો તેને અયોગ્ય નીવડે બરાબર એના રોજિંદા કામમાં પછી તે વિગમન સંઘર્ષ થઈ જાય તો એક પ્રકારે ફ્લેટ ગમે છે અને બીજા પ્રકારે તેનું મેન્ટેનન્સ તેને વધારે પડતું લાગે છે તો ફ્લેટ લેવો કે નહીં ત્યાં રહેવું કે નહીં બરાબર એ પ્રકારની જે પરિસ્થિતિ વ્યક્તિને અનુભવાય તો તેને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહે છે આંતે તમે જોઈ શકો છો કે બેમાંથી ક્યારે એક ગમે છે અને એક નથી ગમતો પણ કમ્પલસરી કોઈ પણ એક વસ્તુને જ્યારે તમારે ચૂઝ કરવાની આવે તો ત્યારે તેને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહે છે ત્રીજું આપણે જોઈએ મનોભારના પ્રકારોમાં દબાણ દબાણમાં છે વ્યક્તિ કે પરિસ્થિતિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને ન પહોંચી વળે કોઈ વ્યક્તિની પાસે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ જે કંઈ પણ આવીને કોઈ પણ પરિસ્થિતિ ઊભી રહે અને વાસ્તવિક કે કાલ્પનિક માંગને વ્યક્તિ જ્યારે પોતે પહોંચી ન વળે ત્યારે તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિ તેને આપણે દબાણ કહીશું એમ તો દબાણ એટલે કોઈ ઉપરી અધિકારીનું વધારે પડતું દબાણ આપણે કહીએ ને સોનાના પિંજરામાં કોઈ વ્યક્તિ કેદ હોય હંમેશા તેના ઉપર એક માનસિક દબાણ આવી ગયેલું હોય છે કોઈ કાર્યકરનો વધારે પડતો ભાર હોય આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવાના આટલા સમયમાં આટલું કાર્ય પૂરું થઈ રહેવું જોઈએ કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ કરાવ્યો હોય કોઈની પાસે પૈસા ઓછીના લીધા હોય એને લોન લીધી હોય તો દર મહિને જે લોન આવીને ઊભી રહે છે જે ઇન્સ્યોરન્સ માટેના પૈસા એને આપવાના જ હોય છે કમ્પલસરી ઘરનું ભાડું ભરવાનું જ હોય છે તો આ બધી પરિસ્થિતિમાં શું છે એક પ્રકારનો દબાણ દર મહિને વ્યક્તિ જે કંઈ પણ અનુભવે છે એને ગમે છે કે નથી ગમતું પણ એક પ્રકારનું જે દબાણ ઉપરથી જે એને અનુભવાય છે તો તેને શું કહીશું આપણે માનસિક પરિસ્થિતિમાં વ્યક્તિ કાલ્પનિક કે માનસિક પરિસ્થિતિને તે પહોંચી વળતો નથી કોઈ પણ પ્રકારની માંગને તે પહોંચી વળતો નથી અને એવા વિચારો જ્યારે તેને આવે છે કે આ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે કઈ રીતે તેમાંથી બહાર નીકળે તો એ સમય દરમિયાન વ્યક્તિને જે કંઈ પણ સંઘર્ષ અનુભવાય તેને ત્રીજા પ્રકારનો એટલે કે દબાણ પ્રકારનો મનોભાર કહીશું બરાબર જોઈએ આમાં અન્ય વ્યક્તિ ને અને બીજા વ્યક્તિ તરફથી જે કંઈ પણ માનસિક રીતે દબાણ કરવામાં આવે છે અત્યારની જે કંઈ પણ જીવનશૈલી છે આધુનિક જીવનશૈલી તે દબાણની જ પરિસ્થિતિ છે રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો વ્યક્તિને થતા હોય છે રોજિંદા જીવનમાં બરાબર ઘરમાંથી કામનું દબાણ ઓફિસમાં કે તમને સ્કૂલમાં જેવી રીતે દરરોજ હોમવર્કનું દબાણ દરરોજ વિડીયો જોવા માટેનું દબાણ ઘરના તરફથી કે ટીચર તરફથી બરાબર જે કંઈ પણ દબાણની પરિસ્થિતિ અન્ય વ્યક્તિ આપે છે અને તમારા પર એને લાદે છે અને તમે તેને પહોંચી વળતા નથી અત્યારે મેં ઘણા વિદ્યાર્થીઓ એવા જોયા કે જેમની પાસે પોતાનો ફોન નથી અન્યના પર નેટની પ્રોબ્લેમ છે કે પછી નેટ પુરાયું નથી કે જેવા અનેક એવા તમારું જ ઉદાહરણ એવા પરિસ્થિતિમાંથી વ્યક્તિ પસાર થાય છે ને હું અહીંયાથી જો દબાણ કરું લેસન માટેનું કે વિડીયો જોવા માટેનું તો તમારી જે પરિસ્થિતિ અનુભવાય તે મને દબાણ પ્રકારની પરિસ્થિતિ મને લાગે છે મનોભારના શબ્દોમાં જો આપણે કહીએ તો આ રીતે જે કંઈ પણ દુનિયામાં આવા અનેક પ્રસંગો ઊભા થતા હોય છે અને તે આંતરિક દબાણ પણ હોઈ શકે અને બાહ્ય દબાણ પણ હોઈ શકે જે નાણાંનું દબાણ છે તમારી સારી પરિસ્થિતિ બરાબર તમે બીમાર પડી જાઓ અને બીમાર પડીને તમને જે કંઈ પણ ડૉક્ટર તરફથી ઇન્જેક્શન દવા વગેરે બાટલા ચડાવવામાં આવે ઘરના સભ્યોથી તમને સારા થવા માટે વારંવાર દવા પીવાનું જે દબાણ કરવામાં આવે તમને દવા ગમતી નથી બરાબર પણ તમે દવાને પીવા વગર તમારી પાસે કોઈ છૂટકો નથી તો એ પણ એક પ્રકારનું દબાણ જ છે તો આ રીતે વ્યક્તિ જ્યારે બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારનું ગડમથલ અનુભવે છે અને પોતાના કેન્દ્રમાં એના કેન્દ્રમાં મોટે ભાગે મહત્વાકાંક્ષા હોય છે મહત્વાકાંક્ષામાં તમે ડૉક્ટર કે ઇન્જિનિયર્સ બનવાનું પસંદ કરો અને એના માટે જે તમને તનતોડ મહેનત કરવી પડે અને એ મહેનતને તમે રાત દિવસ કાર્યમાં લાગી રહેલા હોય તો એ જે દબાણ છે તે કયા પ્રકારનું દબાણ કહેવાય આંતરિક દબાણ કહેવાય તમને દબાણ પી બાહ્ય દબાણમાં ઘરના સભ્યો દવા પીવા માટે તમને દબાણ કરશે શા માટે તમને સારા થઈ જવા માટે તો તેને બાહ્ય દબાણ કહીશું પણ તમે ડૉક્ટર બનવા માટે તંતોડ મહેનત કરો છો રાત દિવસ તમે મહેનત કરો છો તો તે સમય દરમિયાન તમે ખૂબ પરિશ્રમ કરો છો ખૂબ મહેનત કરો છો તો એ શું છે આંતરિક દબાણ બરાબર આ રીતે દબાણ પણ પાછા આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારના હોઈ શકે છે
સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્યની સિદ્ધિને માટે જો આજનો જમાનો કેવો છે, સ્પર્ધાનો જમાનો છે. કોઈ પણ વ્યક્તિને દુનિયામાં ટકી રહેવું હોય તો તેને અન્ય વ્યક્તિની હરોળમાં ઊભા રહેવા માટે તેને હર હંમેશ સ્પર્ધા કરવી પડે છે. બરાબર, તમે નાની મોટી એવી સંગીત ખુરશીની સ્પર્ધા હોય, લીંબુ ચમચીની સ્પર્ધા હોય તો તમે કહેવાય એમાં અવ્વલ આવવા માટે, એમાં નંબર લાવવા માટે તમે કેવા માનસિક રીતે તે સમય દરમિયાન જ્યારે સ્પર્ધા ચાલતી હોય ત્યારે તમારા મગજમાં કેવી એક પ્રકારની માનસિક તંગદિલી અનુભવાય. એવી જ રીતે અત્યારના આધુનિક જીવનમાં, આધુનિક જગતમાં જે કોઈ પણ વ્યક્તિ જીવે છે તેને દરેક પ્રકારે સ્પર્ધાત્મક બાબતો સાથે રહીને જીવવું પડે એમ છે. આ યુગ જ સ્પર્ધાત્મકતાનો છે, એકબીજાના દેખાદેખીનો છે, એકબીજાની સાથે કમ્પેરિઝનનો છે, અને કોણ વ્યક્તિ આગળ કોણ પાછળ એ પ્રકારે વ્યક્તિ જ્યારે માનસિક રીતે દબાણ અનુભવે છે તો એ સમય દરમિયાન વ્યક્તિને જે કંઈ પણ મનોભાર અનુભવાય છે તેને દબાણ કહીશું. હવે કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરે છે પોતાની સામે રહેલી તકોને ઝડપી લેવા માટે, જે કંઈ પણ મહત્તમ વિકલ્પોનો ઉપયોગ કરીને કેવી રીતે વળતર મેળવવું, વળતર મીન્સ કે પૈસા કમાવવા, કઈ રીતે આવેલી તકને ઝડપી લેવો, કઈ રીતે પોતાના પ્રોજેક્ટને સંપૂર્ણપણે પાર પાડવો, કઈ રીતે એ પોતે યોગ્ય રીતે કાર્ય પાર પાડવું, આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે જ્યારે તેને માનસિક અને શારીરિક રીતે માનસિક થાક અને શારીરિક થાક લાગે તો એ દરેક બંને પ્રકારનું આંતરિક અને બાહ્ય દબાણ કહી શકાય છે. ઘરના સભ્યોની માંગને જરૂરિયાતને પહોંચી વળવા માટે વ્યક્તિ નાણાં એકઠા કરે અને શારીરિક રીતે તંતોડ મહેનત કરે છે. બહાર કમાવવા માટે વ્યક્તિને શારીરિક અને માનસિક બંને પ્રકારે મહેનત કરવી પડે તો તેને શારીરિક રીતે જે દબાણ થાય છે અને માનસિક રીતે દબાણ થાય છે તો તે બંનેને આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના દબાણો કહી શકાય. આપણા સમાજમાં કેટલાક સામાન્ય માણસો છે, કેટલાક સામાન્ય દબાણોમાં સ્પર્ધાત્મક સિદ્ધિઓ માટેના દબાણો છે. સ્પર્ધાત્મક સિદ્ધિ તમે જોજો કે સમાજમાં એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હરોળમાં ઊભા રહેવા માટે એના જેવું ઘર છે તેવું આપણું હોવું જોઈએ, એનું સમાજમાં જેવું નામ છે તેવું અન્ય વ્યક્તિ પણ પોતાનું નામ કમાવવા માટે ઘણા એવા દાન આપવું કે પછી શિબિરો યોજવી કે સમાજના લોકોને ભેગા કરવા, એના માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરવી, એ બધી ક્રિયાઓ કરે છે. એટલે સમાજમાં નામ કમાવા માટે પણ અમુક વ્યક્તિઓ સ્પર્ધાત્મક જગતમાં ઊભા રહેવા માટે પણ પોતે માનસિક રીતે તંગદિલી અનુભવે છે. તો આ રીતે જે કંઈ પણ તેને અવિરત પ્રયત્નો અને એકાગ્રતા વ્યક્તિને જ્યારે અનુભવાય અને જટિલતા અને ઝડપી પરિવર્તનો પણ ત્યારે જ્યારે તેને અનુભવાય અને એવા પ્રકારનું પણ દબાણ વ્યક્તિ અનુભવે છે. કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ પણ એ સંઘર્ષના અને મનોભારના પ્રકારોમાં ગણાવી શકાય. ઘણી વખત સ્પર્ધાત્મક દબાણો છે, ઘણી વખત વ્યક્તિ બહુ મોટા પ્રયત્નો કરીને પણ જ્યારે થાકી જતા હોય છે તેમ છતાં પણ તેને થાકવું અને વિરામ લેવો તેના માટે યોગ્ય હોય નહીં. તમે 12મા ધોરણની સાયન્સની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને જોજો કે કેવી તંતોડ મહેનત કરે છે. બરાબર, તો સ્પર્ધાત્મક જગતમાં જીવવા માટે પોતાનાથી પોતાનો મિત્ર વધારે આગળ ન નીકળી જાય, એના પર્સન્ટાઇલ વધારે ન આવી જાય, બરાબર, પોતે જ એ પ્રથમ નંબરની સીટ મેળવી લે, પોતે જ એ વ્યક્તિ એ પાત્રને લાયક છે એના માટે કેટલી બધી મહેનત કરે છે. તમે જોજો કે કોઈ એક સામાન્ય વ્યક્તિ પણ પોતાના કુટુંબને ચલાવવા માટે પણ કેવી શારીરિક અને માનસિક બંને પ્રકારની મહેનત કરે છે. ઘણી વખત વ્યક્તિ ઝડપી અને જટિલ એવું દબાણ પણ અનુભવતો હોય છે. અને બીજું કે કુટુંબ કે અન્યના અન્ય સંબંધો પણ વ્યક્તિને દબાણ થાય છે, જેવી રીતે કે માતા કે પિતા કોઈ સારી એવી રીતે પોતે ડૉક્ટર કે એન્જિનિયર ન બન્યા હોય અને પોતાના પુત્ર કે પુત્રીને એ ભણાવવા માટે ખૂબ મહેનત કરે છે, ખૂબ પૈસા લગાવે છે અને મારું સ્વપ્ન તારે સાકાર કરવાનું છે, હું તારી પાછળ પૈસા ખર્ચું છું કે તારી પાછળ આટલી બધી મહેનત કરું છું કે હું તને એક સારો ડૉક્ટર બનાવવા માંગુ છું, અને માતા પિતાની કે કુટુંબના વ્યક્તિઓની અપેક્ષાને કારણે પણ વ્યક્તિને દબાણ અનુભવાતું હોય છે. તો આ રીતે ઘણા બધા પ્રકારના વ્યક્તિ દબાણ અનુભવે છે અને એ બધાએ દબાણની પરિસ્થિતિમાં વ્યક્તિ જ્યારે વાસ્તવિક કે કાલ્પનિક માંગને જ્યારે તે પહોંચી વળી શકતો ન હોય તો તેવા વિચારમાં જ્યારે એ ફસાઈ જાય છે ત્યારે એ માનસિક તેની સ્થિતિ બગડી જાય છે. તો એવી પરિસ્થિતિ
દરમિયાન વ્યક્તિ દબાણ અનુભવે છે. આમ આપણે ત્રણ પ્રકારો જોયા, હતાશા, સંઘર્ષ અને દબાણ. આ દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ મનોભાર અનુભવે છે. અંતે તો શું થાય, તેને મનોભાર જ અનુભવાય છે. આ તો માત્ર મનોભારના કારણો છે કે કઈ કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ મનોભારને અનુભવે છે, પણ અંતે વ્યક્તિ જે કંઈ પણ મનોભાર અનુભવે છે તો એ બધા મનોભારના પ્રકારો વધારે ને વધારે તેને અસર કરતા હોય છે. આજના આ પીરિયડમાંથી તમારે મનોભારના પ્રકારો એ લોંગ ક્વેશ્ચન લખવાનો છે. અસ્તુ.